વડોદરા શહેરનો એક યુવાન, આ યુવાનનું નામ છે રોનિત જોશી અને એક વિશ્વ રેકોર્ડો સર્જ્યા છે. નાની ઉંમર છે, યુવાન છે અને એક યુવાનોનો પ્રેરણા સ્ત્રોત પણ છે, સેવાકીય આ કાર્યોમાં હંમેશા અગ્રેસર જોવા મળે છે. તેણે વિશ્વ રેકોર્ડ મહાશિવરાત્રિના દિવસ સર્જ્યો. કેવી રીતે સર્જ્યો તે પણ આપણે ડિટેલમાં વાત કરીએ, પરંતુ આ રોનિત જોશીએ વડોદરા શહેરનું ગૌરવ વધાર્યું છે. 8મો વિશ્વ રેકોર્ડ સર્જ્યો છે. મહાશિવરાત્રિના દિવસે યુનિસાયકલ, એટલે કે એક જ પૈણાવાળી સાયકલને કોઈ પણ પ્રકારના સપોર્ટ વગર તેણે ચલાવી છે. તેના વિઝ્યુઅલ પણ અમારી સાથે છે, એ પણ અમે આપણે બતાવીએ. પરંતુ એ સાયકલ ચલાવવાની સાથે સાથે મહાશિવરાત્રિનો પાવન પર્વ હોય, મંગલકારી દિવસ હોય, આપણને સૌને ખબર છે કે શિવજીની આરાધના થતી હોય, એ જ દિવસે તેણે શિવજીની જે ચિત્ર છે, શિવજીનું જે પેઇન્ટિંગ છે તે તેણે દોર્યું. યુનિસાયકલ ચલાવતા ચલાવતા શિવજીનું ચિત્ર દોરવું, ઇટ્સ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ, એટલે અશક્ય જેવી બાબત છે. પરંતુ આ રોનિતની મહેનત, ધગશ, લગન, જોશ, ઉત્સાહ, તમામ જેટલી પણ વસ્તુ કહીએ એટલી ખૂટે એવી એક ઉમંગને લઈને તેણે શિવજીનું એક મસ્ત, એક જોરદાર આબેહૂબ ચિત્ર પણ તૈયાર કર્યું. રોનિત જોશીએ વડોદરા શહેરનું તો ગૌરવ વધાર્યું, સાથે સાથે અનેક યુવાનોનો પ્રેરણા સ્ત્રોત પણ બન્યો. રોનિત જોશી યુવા યોગ ટ્રેનર પણ કહેવાય, હરણી ખાતે રહે છે. તેણે યુનિસાયકલ ચલાવતા ચલાવતા શિવજીનો ફોટો, એટલે કે શિવજીની આબેહૂબ એક પ્રતિમા તૈયાર કરી અને એણે 8મો રેકોર્ડ સર્જ્યો. શિવજીની કૃપા, આશીર્વાદ, માતા પિતાની શુભેચ્છાઓ, તમામ બાબતે જ તેણે ગિનિસ બુક, એટલે કે ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો. 8મો આ તેનો રેકોર્ડ છે તેવી દાવેદારી પણ નોંધાવી. ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના અધિકારીઓ દ્વારા પણ તેને ફોન કરી અને અભિનંદન પાઠવવામાં આવ્યા. વિશ્વ રેકોર્ડ તરફ પ્રયાણ કરતા રોનિત જોશીએ પોતાના પરિવારને ઝાંસી કી રાણી સર્કલ ખાતે આદરણીય ગુરુજી, યોગ ગુરુ કહેવાય તે વંદનીય એવા વડીલ શ્રી લક્ષ્મણભાઈ ગુરુવાનજીની આશીર્વાદ પણ તેમણે ગ્રહણ કર્યા, વિશ્વ રેકોર્ડ બનાવ્યા. તે બાદ MS યુનિવર્સિટીના પેવેલિયન ગ્રાઉન્ડ ખાતે, એટલે કે ફતેગંજ મુકામે, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા તેને યોગ શિબિરમાં રોનિત જોશીનું અકોટા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય શ્રીમતી સીમાબેન મોઈલે દ્વારા તેને સાલ ઉઢાવીને પણ તેનું સન્માન પણ કરવામાં આવ્યું. વોર્ડ નંબર 3ના કોર્પોરેટર શ્રીમતી છાયાબેન ખરાદી પણ ઉપસ્થિત હતા. સુનિલભાઈ પટેલ, ઇસ્ટ ઝોનના કોઓર્ડિનેટર મીનાક્ષીબેન પરમાર, વેસ્ટ ઝોનના કોઓર્ડિનેટર, યોગ કોચ હિરેનભાઈ ઉપાધ્યાય, અનેક મહાનુભાવોએ તેને ફૂલ આપી તેનું સન્માન પણ કર્યું. 1000 કરતાં પણ વધારે સાધકોનો આ રોનિતે અનેકની શુભેચ્છાઓ લીધી, અનેકને આશીર્વાદ પણ મેળવ્યા. ખૂબ સરાહનીય બાબત, એક બિરદાવાલા બાબત આ રોનિત જોશીએ વડોદરા શહેરમાં કરી.